સેલવાસમાં મોબાઈલની દુકાન પર ચલાવતા યુવક પર અજાણ્યા એસએમઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં ગત રાત્રે એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર અજાણ્યા એસએમ હોય ત્યારે ફાયરિંગ કર્યા બાદ તે ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલ મોબાઈલ દુકાનના માલિકને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. છાતી અને સાથળના ભાગે તેમને ગોળી વાગી છે. હાલમાં સારવાર બાદ તે સ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ સેલવાસના મેરીગોલ્ડ સામે આવેલ સોની મોબાઈલ નામની દુકાનમાં આનંદ શેઠ નામનો યુવક મોબાઈલના લેવેચનું અને રિપેરિંગનું કામ કરે છે. જે ગત રાત્રે 11 થી 11:30 વચ્ચે પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે સેલવાસના ડાંડુલ ફળિયા 4 રસ્તા પાસે અજાણ્યા એસએમઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગની ઘટનામાં તેમને ગોળી વાગતા બે બાઇક પરથી ઘાયલ અવસ્થામાં નીચે ગબડી ગયા હતા. સાથે જ ઘટનાની જાણકારી યુવકના પરિવારને થતા યુવકનો પરિવારનો જે કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યાં તેઓએ પોતાના બાઇક ઉપર બેસાડીને યુવકને સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટના અંગે પોલીસે પણ જાણકારી આપતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ યુવકને છાતી અને સાથળના ભાગે એમ કુલ બે જગ્યાએ ગોળી વાગી હતું અને તે સારવાર હેઠળ છે, પરંતુ તે સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. જ્યારે આ ઘટનામાં કોણ શા માટે યુવક ઉપર ફાયરિંગ કર્યું છે તેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ અજાણ્યા ઈસમો કોણ હતા અને તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘાયલ યુવકના પરિવારે જણાવ્યું હતું કે તેમને કોઈના ઉપર શંકા નથી. ઘટના કઈ રીતે બની તે એમને ખબર નથી. પોલીસે તપાસ બાદ જે બહાર આવશે તે સંપૂર્ણ વિગતો જાણવા મળશે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. યુવક પર ફાયરિંગની ઘટનાને લઈને સર્વસ્મત ચકચાર મચી જવા પામી છે. આનંદ શેઠ ઓર મેં બિહાર કરને વાલા હું ઓર મેં યહાં કમ સે કમ 25 સાલ સે રહ રહા હું और मेरा लड़का मेरी गोल्ड के सामने सोनी मोबाइल का दुकान है, वो दुकान चलाता है. रात को कितना बजे घटना हुई ये आपको 11:30 की बात है. वो जा रहा था दुकान बंद करके, तो वो जो डांडुल फिरिया 4 रास्ता है वहीं पर उस पर गोली चलाया गया. और आप कैसे लेके आए? मैं ऐसा हुआ कि मैं पूछा, मैं घर पर अपने रूम पर था, प्रधानमंत्री आवास में रहता हूँ, तो मैं पूछा आनंद लेट हो रही है क्यों नहीं आ रहे हो, तो बोला पापा आ गया. तो 5 मिनट के 10 मिनट के बाद फोन मैं किया, तो मैं बोला कि आनंद क्या हुआ, तो बोलता है पापा मेरे को गोली मार दिए. तो मैं वहां से चार रास्ता पर मैं वहां से बाइक लिया और मेरे साथ एक मेरा साढ़ू का लड़का है वो आया और क्या किया कि देखिए कि बाइक वहीं पर खड़ी है और अंदर में वो इसी तरह से खून से लथपथ पड़ा हुआ है, मोबाइल वहीं पर उसका गिरा हुआ था. तो हम लोग फिर क्या किया कि वो एम्बुलेंस वाले को फोन किए तो बोले गुजरात में लगे, मैं ट्रांसफर कर रहा हूँ वहाँ पर दादर नगर हवेली में. तब तक हम लोग देखे कि वो परेशान हो रहा है, तो हम लोग बाइक पर उसको बीच में बुझा लिए और उसी पर मतलब लेकर हम लोग चले. कहाँ कहाँ गोली लगा? गोली यहाँ लगा है ना, राइट साइड में यहाँ लगा है और फिर यहाँ लगा ना हो पार्क मिल गया है. क्या बताया डॉक्टर? मिल के आए डॉक्टर ने क्या बताया? मिलते डॉक्टर से मैं नहीं मिला, लेकिन लड़का से मिलकर आ रहा हूँ. क्या बोले? तो लड़का बोला कि मैं पापा ठीक हूँ. आपको कोई डाउट है किसी का ऊपर? क्या नहीं, अभी तो मैं कुछ नहीं कह सकता सर इसके बारे में.